अंडरस्टैंड चैप्टर नवना एमसीक्यू प्रश्न नंबर 233 क्या संकीर्णनी चुंबकीय चाक मात्रा सौथी वधारे छे तो जेमा अयुग्मित इलेक्ट्रॉन होय सौथी वधु हवे प्रश्न आगळ आवी गयो तो पहला तो शुं करवानुं हतुं आमां एफी छे हवे प्रबल लिगेंड छे तो अयुग्मित इलेक्ट्रॉन युग्मित थई जशे बराबर आ पण प्रबल लिगेंड छे एच टू અને આ એચ ટુ નિર્બળ લિગેન્ડ છે તો એ અને બીમાંથી તો જવાબ નહીં જ આવે બરાબર તો આ બેમાંથી જોઈએ નિર્બળ લિગેન્ડ છે તો આનો એફી કેટલો છે એનો ઝીરો તો એફીનો પ્લસ થ્રી આ માઇનસ થ્રી થાય ને એમાં કોબાલ્ટ કેટલો છે આ ઝીરો તો કોબાલ્ટનો પ્લસ થ્રી હવે એફીમાં પ્લસ થ્રી ઇલેક્ટ્રોન રચના લખો તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા પાંચ છે પાંચથી વધુ તો હોય નહીં તો મહત્તમ ચુંબકીય ચાક માત્રા એનિમલ છે આમાં એટલા નહીં થાય ગણો આમાં કેટલા ઇલેક્ટ્રોન હોય ભાઈ સાત બરાબર બાહ્ય કોષમાં સાત ઇલેક્ટ્રોન હોય કોબાલ્ટમાં 27 નંબર છે ને તો ત્રણ ઇલેક્ટ્રોન કે ચાર તો આમાં અયુગ્મિત કેટલા હશે ચાર હશે બરાબર તો સૌથી વધુ આમાં જવાબ આવશે સી પછી પ્રશ્ન નંબર 234 સરખી ચુંબકીય ચાક માત્રા ધરાવતી જોડીઓ એટલે યુગ્મ શોધો સરખી હવે એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ જો આ નિર્બળ લિગેન આ નિર્બળ લિગેન તો એમએનમાં આ ઝીરો તો આ પ્લસ ટુ તો આ પ્લસ ટુ તો એમએન પ્લસ ટુમાં પાંચ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય બરાબર અને ક્રોમિયમમાં ક્રોમિયમ આ ઝીરો તો આ પ્લસ ટુ તો ક્રોમિયમ પ્લસ ટુ તમે લ્યો તો ચાર ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય છે બાહ્ય કોષમાં કેટલા હોય સાત હોય બાહ્ય કોષ છ હોય બરાબર બે ગયા એટલે ચાર પછી સીઓ હવે આમાં આ માઇનસ ફોર તો આ કેટલો છે પ્લસ ટુ તો સીઓ પ્લસ ટુમાં ઇલેક્ટ્રોન 27 છે બે ગયા બરાબર તો આમાં ઇલેક્ટ્રોન કેટલા હશે સીઓ સીએલ ફોરમાં 27 બરાબર તો આમાં બે ઇલેક્ટ્રોન સીઓ પ્લસ ટુ છે તો સીઓ પ્લસ ટુ બે ઇલેક્ટ્રોન ગયા તો ડી કક્ષમાં સાત ઇલેક્ટ્રોન છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હશે આમાં તો બે બે એક 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 એટલે ત્રણ અયુગ્મિત હશે આમાં ત્રણ બરાબર અને આમાં કેટલા હશે પ્લસ ટુ છે તો આમાં કેટલા હશે છ હશે છ તો અયુગ્મિત કેટલા થશે ચાર થશે બરાબર પછી આમાં આ ઝીરો તો પ્લસ ટુ ક્રોમિયમ પ્લસ ટુમાં કેટલા આવે ઉપર ક્રોમિયમ પ્લસ ટુમાં કેટલા છે ચાર અને સીઓ સીએલ ફોરમાં કેટલા છે તો આમાં છે ત્રણ આમાં આ પ્લસ ટુ આ પ્લસ ટુ ક્રોમિયમ પ્લસ ટુ એટલે ઇલેક્ટ્રોન કેટલા રહ્યા બાકી ચાર એફી પ્લસ ટુ આમાં અયુગ્મિત કેટલા રહ્યા ચાર તો 234માં જવાબ આવશે ડી કે આમાં ચાર છે ને આમાં ચાર છે તમને નીચે હિંટ આપેલી છે ડી કક્ષના ઇલેક્ટ્રોન છે બરાબર તો કયામાં સમાન છે ચાર અને ચાર તો આ દિશામાં છે ડીમાં તો ડી જવાબ આવશે 235-36 આપણા કોર્સમાં નથી હવે આ રંગીન છે આ એટલે રંગીન છે એ આપણે લઈ શકીએ આમાં પ્રતિચુંબકીયને રંગીન કયો છે તો પહેલાં તો પ્રતિચુંબકીય અને રંગીન તો પહેલાં તો KMnO4 રંગીન છે K2Cr2O7 રંગીન છે K2Cr4 આ પીળો રંગ આ નારંગી રંગ આ જાંબલી રંગ બધા રંગીન તો છે જ બરાબર અને પ્રતિચુંબકીય પાછો તો જો આમાં ક્રોમિયમ કેટલો છે પ્લસ સિક્સ ડી કક્ષ ખાલી આમાં Mn પ્લસ સેવન ડી કક્ષ ખાલી આમાં પણ ડી કક્ષ ખાલી તો બધા રંગીન છે બધા પ્રતિચુંબકીય એટલે જવાબ આવશે આપેલા તમામ હવે આપણા કોર્સમાં નથી બરાબર સંકલનના રંગ છે ને કોર્સમાંથી કાઢી નાખેલું 30% લેખી પછી પ્રશ્ન નંબર 240-41 ને 42-43 આપણે લઈ શકીએ હજુ મેં આ રાઇટ જે કર્યું છે ને અહીંયા આ જવાબ માટે એ માટે નથી કર્યું આ પ્રશ્ન કોર્સમાં છે એના માટે મેં કર્યા છે એટલે ભૂલ ન કરતા આમાં નીચેના પૈકી કયું રંગીન સંકલન છે રંગીન કયું છે તો જો સીયુ પ્લસ વન હોય તો ડી કક્ષક પૂર્ણ ભરેલ છે એટલે રંગવિહીન સીયુ એફ ટુ ડી હવે આમાં ઓક્સિડેશનાંક પ્લસ ટુ તો ડી કક્ષક 9 ઇલેક્ટ્રોન છે તો આ રંગીન છે આમાં સીયુ સીએન ફોર હવે આમાં કે થ્રી છે આ માઇનસ ફોર છે બરાબર તો આ કેટલો થશે માઇનસ થ્રી તો થશે પ્લસ વન તો પ્લસ વન હશે ડી કક્ષક પૂર્ણ ભરાયેલ હશે તો રંગવિહીન હશે તો આની અંદર આ પણ રંગવિહીન છે તો રંગીન સંયોજન કયું આવશે 243માં જવાબ આવશે સી બરાબર સીયુ એફ ટુ આમાં કોપરમાં ડી કક્ષકમાં 9 ઇલેક્ટ્રોન છે એટલે અયુગ્મિત તો ડી ડી સંક્રાંતિ મળશે એટલે રંગીન મળશે
244 45 47 कोर्स में नहीं 247 सीओ सी एन सिक्स थ्री माइनस विषय क्यों विधान साचु है तो सीओ सी एन सिक्स आजबार माइनस छ थे टोटल आ माइनस थ्री से तो आ प्लस थ्री थे आटल पहला नक्की कर लो हमें अयुग्मित इलेक्ट्रॉन धरावत नहीं हमें तो आम कोबाल्ट है कोबाल्ट में प्लस थ्री ऑक्सीडेशन आंक तुम लखो तो सात इलेक्ट्रॉन से बाकी रहे चार तो युग प्रबल लिगेंड है युग्मित थी जैसे बराबर तो अयुग्मित धरावत नहीं आइसपिन संकीर्ण है हम आइसपिन तो आम थे नही बराबर सौथी वधु इलेक्ट अयुग्मित इलेक्ट्रॉन के तो आम अयुग्मित इलेक्ट्रॉन धरावत नहीं साची अत्य नीचू स्पीन धराव से बराबर आ नीचू स्पीन हम आ स्पीन से आप कोर्स में नहीं बराबर काढ़ी नाखेलो हम 248 49 50 51 कोर्स में नहीं बराबर तो 252 नंबर सी आर 272 माइनस आई एन बंधारण मैं कई बाबत साची है तो आ बंधारण नीचे आपेलू है ये कोर्स में तो बदा सी आर बदा सी आर वो बंद सामन है बधाज सी आर ओ बंद सामन है 252 में 252 में जवाब आवशे बी बराबर 252 में बी तो बधा सामन नहीं आ सामन नहीं थाय बराबर तो जवाब सी नहीं आए जवाब आवशे बी छ सी आर एक बे त्रण चार पांच छ सामन छ सामन नहीं थाय आग आई गयो प्रश्न तो 252 में जवाब आवशे बी छ सी आर अने ओ बंद सामन छे एटले आ सी आर ने ओ सामन नहीं आ बे जुदी आ बे अलग लंबाई ना है बाकी आ छ सामन है तो जवाब आवशे बी बराबर सी नहीं आवे में प्रश्न नंबर 254 हवे प्रश्न नंबर 254 254 નીચેના માંથી કયું સંયોજન અનુચુંબકીય છે એ વાત તો તમને ખબર છે કે જો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય અયુગ્મિત ઇલેક્ટ્રોન તો હશે તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન શામાં છે જો આમાં પ્લસ થ્રી છે તો ડી કક્ષક ખાલી છે આમાં ઝેડ એન પ્લસ ટુ જો બીજો કોઈ સંયોજક એની હોય જ નહીં આમાં ડી કક્ષક પૂર્ણ ભરાયેલ છે પછી આમાં આમાં ઝીરો આનો પ્લસ થ્રી છે તો પ્લસ થ્રી અને આ કેવો છે એમાં એમ કેવો છે પ્રબળ લિગેન્ડ છે બરાબર અને હાઈ સ્પીન હોય જો હાઈ સ્પીન હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્લસ થ્રી છે ને તો અયુગ્મિત ઇલેક્ટ્રોન આમાં હશે બરાબર અને ડીમાં એફિશિયન્ટ સિક્સ ફોર માઇનસ તો આ માઇનસ સિક્સ તો આ પ્લસ ટુ છે તો ઇલેક્ટ્રોન કેટલા છે છ તો ત્રણ યુગ્મ બનશે તો જવાબ આવશે સી હાઈ સ્પીન હોય હવે આપણા કોર્સમાં નથી આમ તો પણ હવે પછી આપણા કોર્સમાં છે આ પ્રશ્ન 259 259માં ડાયક્લોરો ડાયોક્સેલેટો ક્રોમિયમ થ્રી સંકીર્ણ આયનમાં ક્રોમિયમની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા અનુક્રમે કેટલી તો એનું બંધારણ લખો બંધારણ લખવા માટે પહેલાં શું કરવાનું ડાયક્લોરો આવે ડાયક્લોરાઇડો આવે પહેલાં કૌંસ કરો પછી ધાતુ આયન કયો છે ક્રોમિયમ બરાબર પ્લસ થ્રી લખો અહીંયા પ્લસ થ્રી આપેલો છે ને ડાયક્લોરાઇડો તો સીએલ ટુ ડાયોક્ઝેલેટો ઓ એક્સ ટુ ક્રોમિયમ થ્રી બરાબર પછી આગળ પાછળ કાંઈ નથી નથી ધનાયન કે નથી ઋણાયન તો હવે આમાં આમાં આનો સવર્ગ આનો વીજભાર કેટલો માઇનસ ફોર આનો માઇનસ ટુ અને કેટલા લિગેન્ડ છે આ દ્વિદંતીય લિગેન્ડ બે અને એક દંતીય બે એટલે કુલ છ તો સવર્ગાંક કેટલો થાય છ પહેલાં સવર્ગાંકમાં નક્કી કરો પહેલો ક્રમમાં કયું લખ્યું છે પ્રાથમિક અને દ્વિતીય એટલે સવર્ગાંક આ સવર્ગાંક થાય દ્વિતીય સંયોજકતા એટલે સવર્ગાંક હોય તો બીજા નંબરમાં છ ક્યાં લખેલા છે આ બેમાં તો બી અને સીમાંથી જવાબ આવશે હવે પ્રાથમિક સંયોજકતા તો આનો ઓક્સિડેશનાંક કેટલો છે ક્રોમિયમનો પ્લસ થ્રી તો જવાબ આવશે સી બરાબર હવે કોર્સમાં છે આપણો તો જવાબ આવશે સી પછી 260 TiF 62 માઇનસ COF 3 માઇનસ આમાંથી રંગવિહીન ઘટકો તો જેમાં બાહ્યકોષમાં ડી કક્ષક પૂર્ણ ભરાયેલ હોય કે ખાલી હોય તો રંગવિહીન હોય તો જો ટિટાનિયમ કેટલો છે એ ફ્લોરિન માઇનસ છ તો ટિટાનિયમ પ્લસ ફોર બા ચાર ઇલેક્ટ્રોન છે ચાર
वपराय अयुग्म इलेक्ट्रॉन नहीं डी कक्षक खाली है प्लस फोर था एटले तरंगविहीन तो आम फ्लोरिन माइनस सिक्स अने आ के माइनस थ्री तो आ के प्लस थ्री तो कोबाल्ट प्लस थ्री में तमें जुओ तो कोबाल्ट प्लस थ्री में अयुग्म इलेक्ट्रॉन है कम कि बाह्य को डी कक्षक में इलेक्ट्रॉन सात त्रण गया तो चार रहा निर्बल लिगेंड है तो आ बराबर तो आ रंगविहीन बन से पची सीयु टू सी एल टू आम प्लस वन है डी कक्षक पूर्ण भरायेल तो आ रंगविहीन आवशे एनआई सी एल फोर आम माइनस फोर है ना प्लस टू है निर्बल लिगेंड है बराबर डी कक्षक पूर्ण तो आ रंगीन आवशे तो आ त्रण आवशे आमा सीयु टू सी एल टू रंगविहीन आ रंगीन आवशे केम के आम डी आप तो रंगविहीन शोधवा तो आ बे रंगविहीन तो सीओ और सीयू बे संयोजनों से बराबर सामा लखेला है सीओ एफ सिक्स अने सीयू टू सी एल टू ने आ केवो है आ रंगीन है अपने रंगविहीन शोधवा है तो पहला में डी कक्षक खाली है एट्ले एक आ रंगविहीन और बीजो एक आ डी कक्षक पूर्ण भरायेल है आमा डी टेन है आमा डी जीरो है एट्ले डी डी संक्रांति नहीं मिले तो आ बे रंगविहीन तो टी आई और कॉपर संयोजनों से टी आई ने कॉपर आ रो तो जवाब 260 में आवशे बी बराबर समझी विचारी नक्की करजो उतावळ न करता आमा 262 मो प्रश्न एनआईसीओ फोर ने एनआईसीएन फोर बने प्रतिचुंबकीय है आ सं निकल संकरण क्यूँ थे तो जो आम आम आ जीरो है आ जीरो बराबर तो प्रबल लिगेंड है एट्ले एस कक्षा बे इलेक्ट्रॉन डी में आवशे डी पूर्ण भरायेल है એટલે પ્રતિચુંબકીય થશે પણ એક એસ ખાલી છે તો આમાં એસપી થ્રી સંકરણ આવશે આમાં એસપી થ્રી આવશે બરાબર અને આમાં માઇનસ ફોર છે આ પ્લસ ટુ છે આ પ્રબલ લિગેન્ડ છે બરાબર આમાં પ્લસ ટુ છે આમાં એનઆઈ જીરો હતો અને આમાં પ્લસ ટુ છે તો આમાં શું થશે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જશે એટલે પ્રતિચુંબકીય થશે જ પણ એક ડી કક્ષક ખાલી છે ડીએસપી ટુ સંકરણ થશે આમાં તો પહેલાંમાં એસપી થ્રી બીજામાં ડીએસપી ટુ સંકરણ તો 262માં જવાબ આવશે બી બરાબર 263 પણ લઈ લઈએ સીઓ સી એલ થ્રી એક્સ એન એચ થ્રી વન મોલર જલીય દ્રાવણ હવે જો સીયુ સી એલ થ્રી એક્સ એન એચ થ્રી ના વન મોલર જલીય દ્રાવણમાં વધુ પ્રમાણમાં ઇજીએનઓ થ્રી ઉમેરીએ તો વન મોલ ઇજીસીએલ મળે છે તો એક્સનું મૂલ્ય કેટલું હવે પ્રશ્ન આવો છે બરાબર હવે તમારે શું કરવાનું કે તો એક મોલ ઇજીસીએલ મળે છે તો કૌંસની બહાર એક સીએલ હોય કેમ કે એક સીએલ હોય એની સાથે ઇજીએનઓ થ્રી એક મોલ સાથે એક મોલ જોડાય તો આમાંથી એક મોલ ઇજીસીએલ મળશે બરાબર એક મોલ તો એક સીએલ હશે કૌંસની બહાર હવે છે કુલ લિગેન કેટલા એક દંતીય તો આ એક્સ અને તો આપણે એક સીએલ બારે લખ્યો હવે સીયુમાં સવર્ગાંક કેટલું છે હવે બીજું શું આપેલું છે કે વન મોલર સાથે પ્રક્રિયા થાય બરાબર તો હવે આ જે છે આ તમને એનએચથી કેટલા હોવા જોઈએ તો આ ત્રણ છે બરાબર એક ગયો તો સીએલ ટુ ધનાયન કયો છે કોપર સીએલ ટુ અને સવર્ગાંક છ કરવા માટે એનએચથી કેટલા હોવા જોઈએ એનએચથી કેટલા હોવા જોઈએ ફોર તો એક્સ બરાબર કેટલા આવશે ફોર તો એક્સ બરાબર ફોર આવશે જવાબ આવશે ડી બરાબર કેમ કે સવરકામ છ કરવા માટે ચાર એનએચથી તો એક સીએલ તો બહાર લઈ ગયા આપણે શું કામ કે એજીએનઓ થ્રી એક મોલ સાથે એક મોલ એજી સીએલ આપે તો એક સીએલ કૌંસની બહાર હોવો જોઈએ આયન તરીકે છૂટો પડતો હોવો જોઈએ જલીય દ્રાવણમાં બરાબર તો એક સીએલ પ્રક્રિયા છે બાકીના બે લિગેન્ડ તરીકે જોડાયેલા છે એ આપણને જલીય દ્રાવણમાં પ્રક્રિયા આપશે નહીં તો એક મોલ એજી સીએલ બને તો એક સીએલ કૌંસની બહાર રાખવાનો બરાબર આપણે આગળ આવા પ્રશ્નો ચર્ચા કરી અલગ અલગ સ્વરૂપમાં ધાતુ કાર્બોનિલ આપણા કોર્સમાં નથી બરાબર પછી સવર્ગના ઉપયોગિતાને આ પણ નથી બરાબર પછી આમાં ઉપયોગિતા નથી એટલે આમાં લગભગ હવે આપણા કોર્સમાં જે હતા ને એ પ્રશ્નો પૂરા થઈ ગયા આમાં એ સિવાય કેટલાક છે બીજા હજુ એનસીઆરટીની બુકમાં આપેલા હોય ને એવા કેટલાક છે આપણે લઈ લઈએ તેમાં એક પહેલો પ્રશ્ન છે જો આમાં એમસીક્યુ પ્રકાર વન ટાઈપ વન આપણને પૂછાય એક માર્કના બે ટાઈપ ટુ નહીં પૂછાય તો આમાં સીયુ પ્લસ ટુ આયન વડે રચાતા સંકીર્ણો પૈકી નીચેનું કયું સૌથી વધુ સ્થાયી છે તો સૌથી વધુ સ્થાયી મેં તમને કહ્યું હતું
तो સૌથી વધુ સ્થાયી કયો કહેવાય? તો જેમાં પ્રબળ લિગેન્ડ હોય. પ્રબળ લિગેન્ડ જો એ કરતાં વધુ હોય તો જેની પ્રબળતા વધુ હોય તે, તો સૌથી વધુ પ્રબળતા કોની છે? સીએનની. તો આવશે જવાબ બી. પછી પ્રશ્ન ત્રણ, જે કોર્સમાં છે જ લઈ ગયા આપણે. જ્યારે 0.1 મોલ COCl થી NH3 વધુ પ્રમાણમાં એજીએનની પ્રક્રિયા કરવામાં આવે, 0.2 મોલ એજી, તો સીએલ બે બારે હોવા જોઈએ, બરાબર? તો દ્રાહકની વાહકતા કોને સમાન છે? તો જો હવે આનું સૂત્ર જે છે COCl NH3 5 Cl2, હવે સંકીર્ણા પ્રમાણ થશે. જો સીએલ કેટલા છે? ત્રણ. તો આ બે આયન સ્વરૂપીય છે, કેમ કે બે મૂલ આપણને મળે છે, 0.2 મૂલ, 0.1 છે, 0.2 મૂલ, એટલે બે AgNO3 સાથે બે મૂલ સાથે પ્રક્રિયા કરશે તો આપણને કેટલો મળે છે? બે મૂલ, 2 AgCl, એટલે એક મૂલ હોય તો એક મૂલ, 0.2 કેટલો આપ્યો? 0.1 આપેલો છે ને, 0.1 છે તો બીના બમણા, તો 0.2 મળશે, બરાબર? એ આપણને આપેલો છે, AgCl કેટલો? 0.2 મળે છે. તો એનું બંધારણ આ પ્રમાણે છે, બરાબર? તો આયનો કેટલા છે? એમાં વાહકતા કોના ઉપર આધાર રાખશે? આયનોની સંખ્યા. તો આયનો કેટલા? આ એક અને આ બે, કુલ ત્રણ આયનો છે, બરાબર? ત્રણ આયનો જે છે તો આમાંથી વિદ્યુત વાહકતા જે છે દ્રાવણની વાહકતા કોને સમાન છે? તો કોને સમાન હશે? હવે આયનો કેટલા છે? ત્રણ, બરાબર? તો આયનો જો ત્રણ હોય દ્રાવણની વાહકતા કોને સમાન હશે? તો આમાંથી 1:3 વિદ્યુત વિભાજ્ય, તો 1:2 વિદ્યુત વિભાજ્ય, તો 1:1 અને 1:1. તો હવે જો વિદ્યુત વિભાજ્યનો પ્રકાર જે છે ને એ તમારા કોર્સમાં લગભગ સાયન્સ કેમિસ્ટ્રીમાં ચેપ્ટર 9માં પ્રશ્ન નંબર 3, જ્યારે 0.1 મોલ CuCl3NH3 5 વધુ પ્રમાણમાં AgNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે 0.2 મોલ AgCl પ્રાપ્ત થાય છે, તો દ્રાવણની વાહકતા કોને સમાન હશે? બરાબર? હવે જો આ પ્રશ્ન જે છે આવો આગળ આવી ગયો, 2-3 પ્રશ્નો આવી ગયા આવા, તેમ છતાં એક તમને સમજાવી દઉં ફરીથી. હજુ આમાં COCl3NH3 5, હજુ આમાં એક બાબત તમે ધ્યાનમાં રાખો કે આમાં વધુ પ્રમાણમાં AgNO3 નાખીએ તો 0.2 મોલ, હવે આ 0.1 છે અને આપણને 0.2 મોલ AgCl મળે છે, એનો મતલબ શું થયો કે 0.2 મોલ આના કરતાં બમણા મળે, એટલે કે કૌંસની બારે 2 Cl હોવા જોઈએ. આયનો ક્લોરાઇડ કેટલા? 2 હોય તો આપણને, કેમ કે AgNO3 એક મોલ સાથે પ્રક્રિયા કરે તો 1 મોલ આપે, 2 મોલ સાથે 2 મોલ, તો 0.1 સાથે કેટલા આપશે? 0.1, તો 2 Cl છે તો 0.2 આપશે. હવે સવર્ગાંક કેટલો છે? 6, તો 5 × 5 = 8 લિગેન્ડ છે, બરાબર? લિગેન્ડ તરીકે તો 2, તો હવે 8 આયનો જે છે ને આયન કે લિગેન્ડ તરીકે જોડવા માટે 2 Cl નીકળી, Cl એક જ રહે તો 1 Cl આવશે અહીંયા, બરાબર? પહેલાં તો આવશે CO, બરાબર? CO પછી 1 Cl અને NH3 5, બરાબર? તો 1 + 6 એટલે 6 × 6 થઈ ગયો, અને કુલ કેટલા? 8 હતા, તો આ 6 અને આ 2 8, તો 2, તો આનું બંધારણ કેવું થશે? હવે તો હવે જલીય દ્રાવણમાં 1:2 આયનો મળશે, Cl ક્લોરાઇડ 2 મળશે અને આખો 1 મળશે, 1:2, તો 1:2 તો વાહકતા કોના જેટલી છે? 1:2 પ્રમાણ હશે, MX2 પ્રકારનું કહેવાય, એટલે વિદ્યુત વિભાજ્ય કેવો છે? 1:2 પ્રમાણ, બરાબર? પ્રશ્ન નંબર 4 આ પણ એવો જ છે, બરાબર? 3 મોલ ઉત્પન્ન થાય તો 3 Cl ક્યાં છે બારે? તો આમાં 3 મોલ ઉત્પન્ન થાય છે ને, આમાં 3 મોલ ઉત્પન્ન થાય છે, બરાબર? ચોથા પ્રશ્નમાં
तो કૌંસની બહાર ત્રણ સી ત્રણ સીએલ ક્યાં છે આ રહ્યો ડી માં જવાબ આવશે બરાબર પછી પ્રશ્ન નંબર પાંચ પાંચમો પ્રશ્ન પીટીસીએલસી સાતું નામ કહ્યું તો તમારે નામ આપવાનું સરખાવવાનું નહીં તો પછી આમાંથી ગોતો પહેલાં એમાઇન લખાશે એ પછી સી એટલે ક્લોરાઇડું લખાવશે લખાશે તો ડાયમાઇન ડાયક્લોરાઇડો પ્લેટિનમ સંકીર્ણ કેવો છે તટસ્થ છે એટલે પ્લેટિનમ લખાશે બરાબર અને ઓક્સિડેશન આ કેટલો છે આનું માઇનસ ટુ આનું ઝીરો એટલે પ્લસ ટુ તો ટુ એટલે આવશે જવાબ એ છઠ્ઠો પ્રશ્ન જે છે એમાં કિલેટ રચનાને લીધે સંકીર્ણ સંયોજન સ્થિરતાનો ક્રમ સ્થિરતાને કિલેટ અસર કહે છે બરાબર તો નીચેનામાંથી કયો ઘટક સૌથી વધુ તો કિલેટ છે કિલેટ સૌથી તો આમાં કિલેટ સંયોજન કયું છે તો સી જવાબ આવશે સી સાતમો ભૌમિતિક સમઘટકતા દર્શાવતું સંકીર્ણાયન તો સંકીર્ણ ભૌમિતિક ભૌમિતિક કયો બતાવશે તો પહેલામાં ચાર અને બે છે તો ભૌમિતિક આ કયો આપશે આ સી છે તો પ્રકાશ સમઘટક પ્રકાશ ક્રિયાશીલ આપશે અને ત્રણ છે તો નહીં આપે તો આમાં ભૌમિતિક સમઘટકો આવશે એ જવાબ નવમો સહદંતી એટલે કે લિગેનની હાજરીને લીધે એટલે કે એમ્બિડેન્ટેડ એટલે કે ઉભય દંતીય ગુજરાતીમાં સહદંતી લિગેનની હાજરીને લીધે સંકીર્ણ સંયોજન સમઘટકતા દર્શાવે છે તો પીટી સી સિક્સ એચ ફાઇવ ટ્વાઇસ એસસીએન અને પીટી એનસીએન પ્રકારના પેલેડિયમ સંકીર્ણ કયા પ્રકારના હતો કયા પ્રકારના સમઘટકો કહેવાય એને તો બંધન કોને કર્યું બંધન આપણે કહ્યું કે બંધન બંધ કોણ બનાવશે તો એને બંધન સમઘટકતા કહેવાય યાદ રાખજો બંધન સમઘટકતા તો નોમામાં જવાબ આવશે એ બંધન સમઘટકતા આવશે બંધનીય અથવા બંધન બરાબર બંધન અથવા બંધનીય સમઘટકતા આવશે જવાબમાં પ્રશ્ન નંબર દસ સીઓ એસઓ ફોર કોબાલ્ટ છે ધાતુઆયન એસઓ ફોર લિગેન છે સલ્ફેટો એનએચ થ્રી ફાઇવ બીઆર અને સીઓ એસઓ ફોર એનએચ થ્રી ફાઇવ સીએલ સંયોજનો કઈ સમઘટકતા દો હવે આપણે એમ માનીએ કે આમાં એક આયન અંદર જો અને બીજો બહાર એવું તો છે નહીં કેમ કે આમાં બીઆર છે અને આમાં બીઆર નથી બરાબર તો આ જે છે ને આમાં બંધનીય સમઘટકતા તો નહીં જ આવે પછી આયનીય સમઘટકતા તો આયનીય સમઘટકતા પણ નહીં કેમ કે આયનો સરખા નથી બંનેમાં આમાં સીએલ છે આમાં સીએલ નથી આમાં બીઆર છે તો આમાં બીઆર તો આયનીય સમઘટકતા નહીં થાય બરાબર કોઓર્ડિનેશન તો સવર્ગ સવર્ગબંધ કોણ બનાવશે તો સવર્ગબંધ બનાવશે તો એનો ટુ ને એચસીએન એ પણ નથી બરાબર તો જવાબ આવશે સમઘટકતા દર્શાવતા નથી સમઘટકો નહીં મળે એના બંને સંકીર્ણ જુદા જુદા સંયોજનો હોવાથી સમઘટકો નહીં બને કિલેટ કરતા અથવા કિલેટજન્ય લિગેન્ડ ધાતુ આયન સાથે બંધથી જોડા બેથી વધુ દાતા પરમાણુઓ ધરાવે છે તો નીચેના પૈકી કયો કિલેટ કરતા નથી હવે આપણને ખબર છે આમાં બે છે ઓક્ઝિલેટોમાં બે આમાં બે તો આમાં થાયો સલ્ફેટો બરાબર તો આ કિલેટ નહીં બનાવે બરાબર કિલેટ સંયોજનો એમાં નહીં બને પછી બારમો પ્રશ્ન નીચેના પૈકી કયો ઘટક લિગેન તરીકે વર્તી શકે નહીં તો એનએચ આગળ આવી ગયો પ્રશ્ન એનએચ ફોર આ જે રાઇટ કર્યો છે ને એ તમે જવાબ ન સમજતા બરાબર આ જે છે ને આને જવાબ નથી જવાબ આ છે એટલે આને તમે મેં રાઇટ જે કરો કોર્સમાં છે એના માટે રાઇટ કરેલા છે તો સીઆરએચ ટુ સિક્સ સીએલ થ્રી જાંબલી રંગ હવે જો આ જાંબલી રંગ છે અને આ રાખોડી હવે જો આમાં રંગ બદલાતા હોય આ પ્રમાણે તો આમાં શું થાય કે આમાં એચ ટુ સીએલની જગ્યાએ બીજી એચ ટુ બહાર આવી ગયો બરાબર જો બે આમાં સીએલ ટુ એક અંદર લિગેન તરીકે જોડાણો બરાબર અને એચ ટુ બહાર આવ્યો તો આ બીજા અર્થમાં કેવી આ કહેવાય આને આયનીય કહેવાય બરાબર તો આયનીય કહેવાય અથવા જલયોજન બે કહેવાય હવે આમાં પાણી સાથેની પ્રક્રિયા છે ને એટલે એને આપણે જલયોજન પહેલું નામ આપશું બરાબર જો આમાં આયનો સમાન છે બંનેમાં તો આયનીય બે એક જ કહેવાય ને આયનીય અને બે એક જ કહેવાય આયનીય સમઘટકતા અને જલયોજન પણ આમાં પાણી છે ને એચ ટુ લિગેન તરીકે તો એને જલયોજન શબ્દ આપ્યો છે બરાબર કેમ કે જે જલયોજન સમઘટકતા છે જલયોજન સમઘટકતા કોને કહેવાય તો જલયોજન સમઘટકતામાં આપણે શું કહેતા હતા આયનીકરણ જેવી જ છે જ્યારે દ્રાવક તરીકે પાણી હોય તો એને દ્રાવ એને જલયોજન કહેવાય
હાઇડ્રેશન થાય ને એટલે અથવા દ્રાવક મિશ્રણ સમઘટકતા પણ કહેવાય ને, બરાબર. તો આયનીય સમઘટકતા, આયનીકરણ સમઘટકતા જેવી જ છે, બરાબર. પણ જલયોજન થાય છે એટલે કે હાઇડ્રેશન થાય છે. એટલે પાણી જો દ્રાવક તરીકે હોય તો આમાં પાણી છે દ્રાવક તરીકે, એટલે એને આપણે નામ જલયોજન. આ ન હોત ને જલયોજન, ન હોત તો આયનીય ચાલત. આ વિકલ્પ ના આપ્યો તો આ જવાબ આવત. 14મો પ્રશ્ન, પીટી NH3 ટ્વાઈસ CLNO2 સંકીર્ણનું IUPAC નામ કયું થાય? તો પહેલાં કયો લઈશું આપણે? આમાં પહેલાં લઈશું આમાં નાઇટ્રાઇટો છે, બરાબર. આમાં ક્લોરાઇડો છે ને, એમ પહેલો એમાઇન, તો ડાયામાઇન. પહેલાં ડાયામાઇન ક્યાં લખેલો છે? આર્યો, આ બંનેમાં. પછી આવશે ક્લોરાઇડો, ક્લોરાઇડો બીજાનો. આ ક્લોરો લખેલો છે, ક્લોરો ના આવે, ક્લોરાઇડો લખાશે નવા નિયમ પ્રમાણે. તો આ જવાબ આવશે ડાયામાઇન ક્લોરાઇડો નાઇટ્રાઇટો N. હવે નાઇટ્રોજન કયો N જોડાણો છે, નાઇટ્રાઇટો N પ્લેટિનમ 2. તો આ જવાબ આવશે. સંકીર્ણ કેવો? તટસ્થ છે એટલે પ્લેટિનમ લખાશે, પ્લેટિનેટ નહીં લખાય. તો જવાબ આવશે C. હવે બે ટાઈપ 2 પ્રકારના આપણા કોર્સમાં નહીં પૂછાય, એક માર્કના છે ને બધા આપણામાં. હવે પ્રશ્નો લગભગ આપણા કોર્સમાં હોય એવા પ્રશ્નો આમાં નથી, MCQ પૂરા થઈ ગયા ચેપ્ટરના. તો હવે જો અહીંયા આપણે પહેલો વિભાગ એટલે કે ભાગ 1 રસાયણ વિજ્ઞાનનો પૂરો કર્યો, 1-9 ચેપ્ટર MCQ. આમાં જો કે ઘણા ગણતરીવાળા પ્રશ્નો હતા એ બધા મેં તમને સમજાવ્યા. હવે તમારે શું કરવાનું છે કે તમારે આને સમજીને બધા બરાબર, એટલે એના જેવો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો હવે તમને આવડવું જોઈએ. તો પ્રશ્ન આના બધા સોલ્વ કરવામાં ઘણો બધો સમય લાગ્યો, ઘણી બધી મહેનત મને પણ કરવી પડી છે, બરાબર. ઘણો બધો સમય પણ આપવો પડે, તો તમે પણ સમય આપી અને વ્યવસ્થિત કરશો તો તમને નીટ ને કોઈ પણ એક્ઝામમાં આ ચેપ્ટર, આ જે 1-9 ચેપ્ટરમાંથી પ્રશ્નો તમને પૂછાય તો એમાં તમને આવડશે. એટલે સમજી વિચારીને કરજો. હાજી બેસ્ટ લક. હવે આપણે બીજો ભાગ ચાલુ કરશું.